चलो अगला वीडियो अपने नजीक नु के दूर वस्तु नु प्रतिबिंब नेत्र पटल पर रचाय शिलेरी स्नायुओं में केवा फेरफारो थाय छे, नेत्रमणि में केवा फेरफारो थाय छे एनी वात कही छे। हवे वस्तु नु तीक्ष्ण प्रतिबिंब नेत्र पटल पर रचाय, स्पष्ट प्रतिबिंब नेत्र पटल पर रचाय ए माटे आंखनी क्षमता छे, एक क्षमता आंखनी समावेश क्षमता छे एनी वात करवानी छे। आ वीडियो नी अंदर आपणे आंखनी समावेश क्षमता अने एना माटे नजीकनुं बिंदु केटलुं होवुं जोईए અને એના માટે દૂર બિંદુ કેટલું હોવું જોઈએ તેને વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ। તો પહેલી વાત કરશું, પહેલો મુદ્દો આવશે આપણી આંખની સમાવેશ ક્ષમતા એટલે શું, અને વ્યાખ્યા આવશે આંખની સમાવેશ ક્ષમતા। આ સમાવેશ ક્ષમતા એટલે આપણે વાત કરવી છે તો જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ તમે વસ્તુને આંખથી દૂર રાખો છો કે નજીક રાખો છો, ત્યારે પ્રતિબિંબ તો નેત્રપટલ પર જ રચાવવાનું છે જો આપણે વસ્તુ ચોખ્ખી દેખાતી હશે તો, બરાબર। તો એના માટે નેત્રપટલ પર પ્રતિબિંબ રચાય એ માટે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થતો હોય। તો હું તમને એક વ્યાખ્યા આપું છું પછી આપણે એ વ્યાખ્યા સ્પષ્ટપણે સમજીશું, બરાબર। કે જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ તીક્ષ્ણ પ્રતિબિંબ, બરાબર, તીક્ષ્ણ પ્રતિબિંબ ક્યાં રચાવું જોઈએ, નેત્રપટલ પર રચાય પ્રતિબિંબ, નેત્રપટલ પર રચાય પ્રતિબિંબ તો નેત્રપટલ પર જ રચાવું જોઈએ ને। જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ, જુદા જુદા વસ્તુ અંતર એટલે નજીકનું અંતર છે કે દૂરનું અંતર છે, બરાબર, એને અનુરૂપ તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એટલા માટે નેત્રપટલ પર પ્રતિબિંબ રચાવું જોઈએ, બરાબર, નહીતર ચાલે નહીં, નહીતર આપણને વસ્તુ ચોખ્ખી ના દેખાય। એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની, જો જરૂરિયાત મુજબ એટલે દૂરનું જોતા હોય તો લેન્સ પાતળો થવો જોઈએ, મેં આગલા વિડીયોમાં તમને સમજાવ્યું, લેન્સ પાતળો થવો જોઈએ, નજીકનું જોતા હોય તો લેન્સ જાડો થતો હોવો જોઈએ। તો જરૂરિયાત મુજબ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની, બરાબર, ટૂંકમાં જરૂરિયાત મુજબ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આંખની ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહે છે। તો વ્યાખ્યા લખવાની હતી, શેને લખવાની હતી, સમાવેશ ક્ષમતાની વ્યાખ્યા લખવાની હતી। તો સમાવેશ ક્ષમતા એટલે શું, જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય તે માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની સેવા ફેરફાર કરવો પડે, કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આંખની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે। આ વ્યાખ્યા પાછી બોલું છું, જુદા જુદા વસ્તુને અનુરૂપ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય તે માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આંખની સમાવેશ ક્ષમતા કહે છે। કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય તો જ વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય, બરાબર। મેં હમણાં કીધું, પાછો કહું છું, દૂરની વસ્તુ જોતા તો લેન્સ પાતળો થવો જોઈએ, નજીકની વસ્તુ જોતા તો લેન્સ જાડો થવો જોઈએ, પાતળો અને જાડો એટલે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર। તમને અગાઉ સમજાવ્યું કે લેન્સ પાતળો હોય તો એની કેન્દ્ર લંબાઈ વધારે હોય, લેન્સ જાડો હોય તો કેન્દ્ર લંબાઈ એવી હોય પછી હોય, તો એ રીતે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આંખની સમાવેશ ક્ષમતા કહેવાય। હવે બીજી વ્યાખ્યા આપી છે નજીકનું બિંદુ, નજીકનું બિંદુ એટલે શું, તો જે લઘુત્તમ અંતરે આંખના લેન્સનું સંકુચન કર્યા વગર, તણાવ વગર લેન્સને કોઈ તસ્દી આપવાની નથી, લેન્સ કોઈ રીતે સંકુચન કે કઈ થવો ના જોઈએ, અને એમનો જ જો પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય તો એ અંતર નજીકનું બિંદુ કહેવાય। યાદ રાખો, આપણું નજીકનું બિંદુ 25 સેમી છે, તમે તમારી આંખથી 25 સેમી અંતરે પાઠ્યપુસ્તક રાખો,
અક્ષરો વાંચો તો આંખના લેન્સને કોઈ જાતની તસ્દી પડતી નથી। નજીકનું બિંદુ કેટલું કહેવાય? 25 સેમી અંતરે, બરાબર? એટલે એમ કહેવાય જે લઘુત્તમ અંતરે, જે લઘુત્તમ અંતરે આંખના લેન્સનું સંકોચન કર્યા સિવાય, આંખના લેન્સનું સંકોચન કર્યા સિવાય, સંકોચન કર્યા સિવાય, જો આ શબ્દ ન યુઝ કરવો હોય તો હજી એક શબ્દ કહી દો, તણાવ વગર। જે લઘુત્તમ અંતરે આંખના લેન્સના તણાવ વગર, કોઈ જાતનું તણાવ ના હોવું જોઈએ, એમ સિમ્પલી તમે જોઈ શકો, બરાબર? તણાવ વગર આંખ વસ્તુને, આંખ વસ્તુને સૌથી વધુ સ્પષ્ટ જોઈ શકે, વધુ સ્પષ્ટ જોઈ શકે તે અંતરને, તે અંતરને શું કહેવાય? નજીકનું બિંદુ કહેવાય, બરાબર? નજીકનું બિંદુ અથવા એનું બીજું નામ છે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર પણ કહેવાય છે, અથવા તેને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહે છે, અંતર કહે છે। જે લઘુત્તમ અંતરે આંખના લેન્સનું સંકોચન કર્યા સિવાય, એટલે કે તણાવ વગર આંખ વસ્તુને સૌથી વધુ સ્પષ્ટ જોઈ શકે તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર અથવા નજીકનું બિંદુ। તમને પણ કહી દઉં નજીકનું બિંદુ કેટલું હોય, બરાબર? નજીકનું બિંદુ 25 સેમી અંતરે હોય આપણી આંખથી, બરાબર? આપણી આંખથી કેટલા અંતરે? મેં કીધું 25 સેમી અંતરે, 25 સેમી અંતરે નજીકનું બિંદુ હોય છે, નજીકનું બિંદુ હોય છે। એ સામાન્ય રીતે 25 સેમી અંતરે થોડો ઘણો માઇનોર ફેરફાર હોઈ શકે છે, બરાબર? હવે એવી જ વાત કરવી છે દૂરબિંદુ, એવી જ વાત કરવી છે આપણે, શું કરવી છે કે દૂરબિંદુ એટલે શું? જેમ નજીકનું બિંદુ લીધું, દૂર આપણે ક્યાં સુધી જોઈ શકીએ? તો કે દૂર આપણે અનંત અંતર સુધી જોઈ શકીએ, કેટલે કેટલે દૂર સુધી જોઈ શકીએ છીએ? તો દૂરના જે અંતર સુધી, દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે એ અંતરને દૂરબિંદુ કહે। દૂરબિંદુ કેટલું હોય? દૂરબિંદુ અનંત અંતર સુધી હોય, તો દૂરબિંદુની વ્યાખ્યા, બરાબર? તો દૂરબિંદુની વ્યાખ્યા આપણે આમ આપી શકીશું, બહુ સ્પષ્ટપણે વ્યાખ્યા આપણે આપી શકીશું। પાછું લખી દઉં છું, દૂરબિંદુ તો દૂરના જે અંતર સુધી, દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે, જોઈ શકે તે અંતરને, તે અંતરને આંખનું શું કહેવાય? શું કહેવાય? દૂરબિંદુ કહે છે, દૂરબિંદુ કહે છે। કેટલું હોય દૂરબિંદુ? દૂરબિંદુ અનંત અંતર સુધી હોય, બરાબર? અહીંયા આપણે કેમ કીધું આપણી આંખથી 25 સેમી અંતરે નજીકનું બિંદુ હોય, તો દૂરબિંદુ ક્યાં સુધી હોય? દૂરબિંદુ અનંત અંતર સુધી હોય, અંતર સુધી હોય છે। નજીકનું બિંદુ ક્યાં સુધી હોય છે? નજીકનું બિંદુ 25 સેમી અંતર સુધી હોય છે, 25 સેમી અંતર સુધી નજીકનું બિંદુ હોય, બરાબર? દૂરબિંદુ ક્યાં અંતર સુધી હોય? દૂરબિંદુ તો કે અનંત અંતર સુધી હોય, બરાબર? તો આ રીતે ત્રણ વ્યાખ્યા આપણે આપવાની હતી, આંખની સમાવેશ ક્ષમતા, જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય તે માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આંખની ક્ષમતા, સમાવેશ ક્ષમતા, નજીકનું બિંદુ જે લઘુત્તમ અંતરે આંખના લેન્સનું સંકોચન કર્યા સિવાય અથવા તો તણાવ વગર આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે એ નજીકનું બિંદુ કેટલું હોય? 25 સેમી, અને દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે, કેટલું હોય? અનંત અંતર। તો હવે માનો કે હું તમને એવો પ્રશ્ન પૂછું, બરાબર, કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું? તો 25 સેમી। તો એમ કે 25 સેમી થી અનંત અંતર સુધી, બરાબર? આના પછી નેક્સ્ટ સ્ટેપ ખાલી નાનકડો ટૂંકો પ્રશ્ન છે એ લખી નાખવાનો તમારે, કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત યુવા માટે વસ્તુને સ્પષ્ટ જોવા માટેનું અંતર કેટલું? તો કેટલું છે? 25 સેમી થી અનંત અંતર,
अनुरूप सांकळतो एक मुद्दो आँखनो मोतियो तो आँखनो मोतियो एटले शुं प्रश्न शुं छे एनी चर्चा करशुं पण एक वात खास कही देजो खास कही दऊं छुं फरीथी कहूं छुं આપણે આની પીડીએફ નથી એટલે આ ત્રણે વ્યાખ્યા આ ત્રણે એના મુદ્દાઓ આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને ઉતારી લેવાનો લખી લેવાનો તો આપણે વાત કરતા હતા કે આંખનો મોતિયો શું છે બરાબર એ આપણે પ્રશ્ન શીખો છે મોતિયો આમ તો જનરલી ખબર હોય મોટી ઉંમરની વ્યક્તિઓ હોય अमुक अंतर सुधी देखात नहीं चाकू देखाय छे નજીકનું ન દેખાતું દૂરનું ન દેખાતું એને ચાકુ દેખાતો એને આંખનો હું કહેવાય મોતિયો બરાબર તો મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દુધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય તે અંશત અને થોડી અથવા તો સંપૂર્ણ હાવ સાવ દ્રષ્ટિ ગુમાવી દે છે આ ખામીને આંખનો મોતિયો કહેવાય અને સર્જરી દ્વારા સર્જરી એટલે ઓપરેશન ઓપરેશન દ્વારા એને દૂર કરી અને ફરીથી એની દ્રષ્ટિને પુનઃસ્થાપિત કરી શકાય સર્જરી દ્વારા કાઢી નાખવામાં આવે ટૂંકમાં એનો મતલબ એવો કે આંખની ફરીથી સર્વિસ કરાય મોટરસાયકલ હોય તો એના એન્જિનની અંદર કોઈ પાર્ટમાં કોઈ ધૂળ કચરો કઈ ખામી આવી ગઈ હોય કઈ પણ ખામી આવી ગઈ તો આપણે શું કરીએ છીએ એનું સર્વિસ કરીએ છીએ તો અહીંયા પણ આંખની એક જાતની સર્વિસ સર્જરી દ્વારા આંખની જોવાની ક્ષમતા ફરીથી પુનઃસ્થાપિત કરી શકાય છે અરે ચાલો એ પૂરું હવે બીજો શબ્દ છે બીજો મુદ્દો છે દ્રષ્ટિ સાતત્ય એટલે શું તેનો ઉપયોગ ક્યાં થાય દ્રષ્ટિ સાતત્ય બરાબર આપણે જાણીએ છીએ કે વસ્તુનું પ્રતિબિંબ લેન્સ ઉપર એટલે કે નેત્રપટલ ઉપર પડે છે નેત્રપટલ નેત્રમણીમાંથી વક્રીભવન થઈ નેત્રપટલ પર પ્રતિબિંબ છીલાય છે પણ તમારી જાણકારી ખાતર કહી દઉં આ પ્રતિબિંબ 1/16 સેકન્ડ સુધી નેત્રપટલ પર રહે છે વસ્તુ કદાચ મારી સામેથી દૂર થઈ પણ એ વસ્તુનું પ્રતિબિંબ તો મારી આંખમાં 1/16 સેકન્ડ સુધી નેત્રપટલ પર રહેશે જ બરાબર એટલે 1/16 જેટલા સેકન્ડમાં એકથી વધુ વસ્તુઓના પ્રતિબિંબ કેન્દ્રિત કરવામાં આવે એટલે એને કહેવાય હાલતા ચાલતા ચિત્રો આપણે જેને સામાન્ય ભાષામાં કહીએ છીએ વિડિયો બરાબર તો પહેલા તો તમને દ્રષ્ટિ સાતત્યની વ્યાખ્યા આપી દઉં વસ્તુને આંખની સામેથી દૂર કર્યા પછી પણ વસ્તુને આંખની સામેથી દૂર કર્યા પછી પણ તેનું પ્રતિબિંબ નેત્રપટલ પર કઈ જગ્યાએ નેત્રપટલ પર કેટલો સમય સુધી જળવાય છે 1/16 સેકન્ડ સુધી જળવાય છે જેને દ્રષ્ટિ સાતત્ય કહે છે શું કીધું મેં વસ્તુને આપણી આંખની સામેથી દૂર કર્યા છતાં પણ 1/16 સેકન્ડ સુધી નેત્રપટલ પર પ્રતિબિંબ રહે દ્રષ્ટિ સાતત્ય કહેવાય એનો ઉપયોગ ક્યાં થાય સિનેમેટોગ્રાફી સિનેમેટોગ્રાફી એટલે ફિલ્મ વિડિયો ઉતારવા તો એટલે કે પડદા પર હાલતા ચાલતા ચિત્રો વિડિયો બરાબર એ પાડવામાં આ ગુણધર્મનો ઉપયોગ થાય છે કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે બરાબર દ્રષ્ટિ સાતત્યના ગુણધર્મનો ઉપયોગ થાય છે બરાબર એટલે આ બે મુદ્દાઓ છે બે નાના નાના સરસ અને અગત્યના મુદ્દાઓ છે હવે ત્યાર પછી આપણે ઘણી વખત જોઈએ છે કે આપણે જોઈએ છીએ અને સમજીએ પણ છીએ આપણે કેટલી આંખ તો કે બે બંને આંખની વચ્ચે કેટલાનો ખૂણો છે કેટલી છે અને કેટલો હોય તો આપણને લાભકારક છે કેટલો ન હોય તો નુકસાનકારક છે એની પણ ચર્ચા આપણે નેક્સ્ટ મુદ્દામાં કરવાના છીએ
चलो नेक्स्ट प्रश्न एवं थाय के जोवा माटे आपणने एक नहीं पर बे आंख आपी छे, मतलब कुदरते आपणने बे आंख सा माटे आपी छे। एक आंख हो तो पण आपणे वस्तुने जोई सकता हो, पर महत्वनी बात एक आंख वडे आपणे 150 डिग्री ना खूणे जोई शकीए। एक आंख वडे आपणे 150 डिग्री ना खूणे, एक आंख थी तमे जे जोई सको छो तमारी आसपास 150 डिग्री ना खूणे जेटली वस्तु छे जोई सको छो, परंतु बे आंख ने कारणे आपणने 180 डिग्री ना खूणा सुधीनी वस्तु देखाय छे। 180 डिग्री ना खूणा सुधीनी वस्तु एना कारणे जोवानो विस्तार वधेलो ने। માણસ એક આંખ વડે 150 ડિગ્રી ક્ષિતિજ વિસ્તાર જોઈ શકે છે, જ્યારે તે બરાબર બે આંખો વડે 180 ડિગ્રી થઈ જાય એટલે જોવાનો વિસ્તાર વધી જાય। એટલે શું વધી જાય? જોવાનો વિસ્તાર વધી જાય। એટલે વાસ્તવમાં કોઈ ઝાંખી વસ્તુ હોય કે નિસ્તેજ વસ્તુ હોય એની હાજરી બે આંખને કારણે વધુ સરળતાથી દેખાય। બે આંખ હોય તો કોઈ પણ ઝાંખી વસ્તુ વધુ સ્પષ્ટ દેખાય, એટલે ફાયદો થાય। હવે બીજો ફાયદો શું છે? આપણી બે આંખ હોય, બે આંખની વચ્ચે ખૂબ જ ઓછા સેન્ટીમીટરનું અંતર હોય। મેં તમને અગાઉ કીધું હતું આપણી આંખની અંદર જે આંખનો દોરાનો ભાગ આપણને દેખાય છે એ છે આઈબોલ છે, એટલે બંને આઈબોલ છે એની વચ્ચે ખૂબ ઓછા સેન્ટીમીટરનું અંતર હોય। જો આપણી બે આંખ વચ્ચે ખૂબ ઓછા સેન્ટીમીટરનું અંતર હોય બરાબર, એટલે દરેક આંખ એકબીજાથી સહેજ અલગ દ્રશ્ય જુએ છે। દરેક આંખ એકબીજાથી અલગ દ્રશ્ય જોવે અને એનું સંયોજન મગજમાં થાય, બે આંખમાં પ્રતિબિંબ રચાય છે, નેત્રપટલથી પ્રતિબિંબ મગજ સુધી જાય છે, પણ બંને આંખ સેજ અલગ દ્રશ્ય જુએ છે અને એનું સ્પષ્ટ પ્રતિબિંબ છે બરાબર મગજ એનું અર્થઘટન કરી અને જુએ છે બરાબર। પરંતુ મેં તમને કીધું એ પ્રમાણે કે દરેક આંખ એકબીજાથી સેજ અલગ દ્રશ્ય જુએ છે, આપણું મગજ આ બે દ્રશ્યોનું શું કરે છે? સંયોજન કરી અને એક જ દ્રશ્ય તરીકે નિહાળે છે, જોવે છે, એટલે આપણને ફાયદો થાય છે। અને કોઈ પણ વસ્તુ આપણાથી કેટલી દૂર છે કે કેટલી નજીક છે એ બે આંખને કારણે વધુ સ્પષ્ટ ખબર પડે છે। કોઈ પણ વસ્તુ આપણાથી કેટલી દૂર છે કે નજીક છે તે જાણવા માટે બે આંખનો ઉપયોગ થાય। અને છેલ્લી વાત, બંને આંખો ખુલ્લી રાખવાથી વસ્તુની ઊંડાઈ સહિતની ત્રિપરિમાણીય આકૃતિ જોઈ શકાય, થર્ડ ડાયમેન્શન ત્રીજી દિશા। આપણે કોઈ પણ વસ્તુની ઊંડાઈ જોઈ શકતા હોય તો એ બે આંખના સંયોજનથી બરાબર વધુ, એટલે એક આંખ વડે પણ દેખાય બરાબર, પણ ત્રિપરિમાણીય જે આકૃતિને સમજવી હોય તો વધુ સ્પષ્ટપણે એ વસ્તુની ઊંડાઈ સહિત ત્રિપરિમાણમાં જોવા માટે બે આંખનું સંયોજન ઉપયોગી છે। તો આ પણ મુદ્દો હતો, જોવા માટે એક નહીં પણ બે આંખ શા માટે ઉપયોગી છે એ આ બંને મુદ્દાઓ લખવાના થાય। મેં તમને અગાઉ કહ્યું, ફરીથી કહું છું બરાબર, દરેક વખતે કહું છું કે પીડીએફ નથી, સ્ક્રીનશોટ પાડી અને ઉતાર લેવા, આ જ જવાબ ઉતાર લેવા।